विद्यार्थी मित्रों, SY बीकॉम में सेमेस्टर त्रण अपनी पास एम पड़तर हिसाबी पद्धति जो आप विषय है एम चेप्टर नंबर त्रणनी आज आप शुरुआत करने जा रहा है। मित्रों, चेप्टर त्रणनु नाम है माल सामान हिसाबो नंबर बे। विद्यार्थी मित्रों, आगना लैक्चर में आप माल सामान हिसाबो एक एनो अभ्यास करो तो मित्रों आज आप माल समय हिसाब बेनो अभ्यास करना है। विद्यार्थी मित्रों, आ प्रकरणनी अंदर आ चेप्टर में आप स्टॉक पत्रक तैयार करवानुं छे। पहला तो मित्रों, स्टॉक पत्रक एटले शू एनी थोड़ी समझूती आपी दऊं। आपणे जे ते तारीखे माल खरीद्यो होय ए आपणी आवक कहेवाय। मित्रों, जे ते तारीखे आपणे माल वेचे એ આપણી જાવક થઈ। મિત્રો, જે આવક હતી એમાંથી જાવક આપણે બાદ કરીએ એટલે છેલ્લે આપણી પાસે માલ વધે એને આપણે આખર માલનો સ્ટોક કહીએ। મિત્રો, બરાબર। હવે મિત્રો, આ સ્ટોક પત્રક બનાવવાની આપણી પાસે આ ચેપ્ટરમાં ત્રણ રીતો આપી છે। એમાં જે પહેલી રીત છે મિત્રો એની થોડીક સમજૂતી આપું તમને। પહેલી રીત છે આપણી પાસે ફીફો મેથડ। મિત્રો, એટલે ફીફો પદ્ધતિ। મિત્રો, ફીફો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એનું પૂરું નામ છે। ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ। વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ अनु गुजराती करिए तो जे माल पहला आवे ते पहला जाए। मित्रों, बराबर, फर्स्ट इन फर्स्ट आउट एटले जे माल पहला आवे ए पहला जाए। हवे एनु एक उदाहरण मित्रों तमने अहीं आपूं। धारो के आपणे पहली तारीखे 500 एकमोनी खरीदी करी। પહેલી તારીખે કોઈ માલ વેચ્યો નથી મિત્રો। હવે 500 એકમો હતા એનો ભાવ હતો 2 રૂપિયા। મિત્રો, બરાબર, 2 રૂપિયાનો એક નંગ એવા 500 એકમો આપણે ખરીદ્યા છે। પહેલી તારીખે આપણે કોઈ માલ વેચ્યો નથી તો આપણી પાસે સાંજે દુકાન બંધ કરીએ ત્યારે આપણી પાસે કેટલો સ્ટોક હોય? 500 નંગ અને એની કિંમત 2 રૂપિયા એની એ, બરાબર। બીજી તારીખે મિત્રો આપણે 300 નંગ ખરીદ્યા છે એનો ભાવ 4 રૂપિયા છે। બીજી તારીખે પણ આપણે કોઈ એકમ વેચ્યા નથી મિત્રો તો આપણી પાસે બીજી તારીખે 2 પ્રકારનો માલ ભેગો હતો। એક આગળ જૂનો માલ હતો 500 નંગ જે 2 રૂપિયાવાળો અને આ બીજી તારીખે બીજો માલ આવ્યો આપણી પાસે 300 નંગ 4 રૂપિયાના ભાવનો, બરાબર। આમ પહેલી તારીખે આપણી પાસે એક જ સ્ટોક હતો અને બીજી તારીખે આપણી પાસે 2 જથ્થા થયા। આગળનો જૂનો હતો એ અને બીજો નવો આવ્યો। હવે મિત્રો, ત્રીજી તારીખે તમારે ધારો કે 400 નંગ વેચવાના છે। કેટલા નંગ વેચવાના મિત્રો? 400 નંગ, બરાબર। એનું ઉદાહરણ સાઈડમાં આપણે લખીએ અહીંયા 400 નંગ આપણે વેચવા છે અથવા આવકમાં છે એટલે ત્યાં નહીં લખીએ 400 નંગ, બરાબર। હવે મિત્રો, અહીં તો આવક આપણે લખવાની છે તો અહીંયા તો ડેશ આવશે, કંઈ ખરીદ્યું નથી। હવે 400 નંગની આ જાવક થઈ મિત્રો તો 400 નંગ આપણે આપશું પણ આપણી પાસે 2 સ્ટોક છે, એક 2 રૂપિયાવાળો અને એક 4 રૂપિયાવાળો। તો આપણે ફીફો મેથડથી દાખલો ગણતા હોઈએ તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ આ બેમાંથી જે માલ પહેલો આવ્યો હોય એમાંથી તમારે 400 નંગ આપવા પડે। તો આ બેમાં કયો સ્ટોક પહેલો આપણી પાસે હતો? આ 500 નંગવાળો, તો આમાંથી આપણે ત્રીજી તારીખે 400 નંગ આપીશું અને એનો ભાવ 2 રૂપિયા હતો। તો હવે મિત્રો, આ 500 નંગમાંથી 400 નંગ તો આપણે વેચી દીધા તો આપણી પાસે વધશે કેટલા નંગ? 100 નંગ અને એનો ભાવ 2 રૂપિયા। અને આ 300 નંગમાંથી કશું નથી વેચ્યું તો એ 300 નંગ 4ના ભાવના, બરાબર મિત્રો। તો આ આપણી ફીફો મેથડ છે। ફીફો પદ્ધતિ એટલે શું મિત્રો? જે માલ આપણે પહેલાં ખરીદ્યો હોય એ માલ પહેલાં આપણે વેચવાનો। તો પહેલી તારીખે આપણે 500 નંગની ખરીદી હતી અને બી તારીખે 300 નંગની ખરીદી હતી એટલે બી તારીખે 2 માલ આપણી પાસે છે। હવે ત્રીજી તારીખે માલ વેચવાનો છે 400 નંગ,
तो आमाथी 400 रंग आपी दईशू आमाथी। तो मित्रों आपणी पासे आ बेमां कयो स्टॉक पहेला आव्यो हतो, आ 500 रंग वालो, तो एमांथी 400 रंग तमारे आपवा पड़े मित्रों, बराबर। तो आ फीफो मेथड छे। आमां एक बीजी पद्धति छे मित्रों, लीफो पद्धति, एनी वात करी लईए मित्रों जोड़े जोड़े। LIFO लीफो मेथड, एनु फूल फॉर्म छे लास्ट इन फर्स्ट आउट, छेल्ले आवे ए पहला जाए मित्रों। जे माल छेल्ले आपणे खरीद्यो होय ते पहला जाए, बराबर। हवे मित्रों आपणे आज उदाहरणमां समझीए कि पहली तारीखे 500 नंग खरीद्या हता एटले आपणे पासे 500 नंगनो स्टॉक हतो, बीजी तारीखे 300 नंग खरीद्या तो आपणी पासे जूनो 500 नंग हता अने बीजा 300, एटले बीजी तारीखे आपणी पासे कुल आ 500 ने 300 एम 800 नंग थया। हवे धारो कि 30 तारीखे तमारे 400 नंग वेचवाना छे मित्रों, आने साइडमां राखीए। कई पद्धति आपणे वेचवाना छे मित्रों? लीफो पद्धति। तो आपणी पासे आ बे जे स्टॉक छे, अत्यारे आनी वात नथी कारण आ पती गयुं मित्रों, आगळनुं उदाहरण बराबर ने, આ જે બોક્સ બનાવ્યું છે ફીફો માટેનો, તો અત્યારે હવે આપણે આને જોવાનું નથી, આપણી પાસે એક આ ટોપિક છે ને એક આ ટોપિક છે। અત્યારે મારે 400 નંગ વેચવા છે, તો આ બે સ્ટોક મારી પાસે છે બીજી તારીખે, એમાંથી લીફો એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, તો આ બેમાંથી કયો સ્ટોક છેલ્લે આવ્યો હતો, આ પહેલાં આવ્યો હતો ના છેલ્લે આવ્યો, તો આમાંથી તમારે 400 નંગ આપવા પડે। પણ આપણી પાસે તો 300 નંગ જ છે મિત્રો, તો અહીંથી 300 નંગ પહેલાં આપી દઈશું। 4 રૂપિયાનો ભાવ નહોતો એ, એટલે આ સ્ટોક તો આપણો પતી ગયો મિત્રો। હવે હજી મારે 400 નંગ આપવાના છે, મેં આપ્યા કેટલા 300 નંગ, તો હજી મારે 100 નંગ આપવાના રહ્યા, તો શેમાંથી આપીશ? આ 500 નંગમાંથી, તો 500 નંગ છે એમાંથી મેં 100 નંગ આપ્યા, એનો ભાવ 2 રૂપિયા હતો, બરાબર મિત્રો। તો હવે મારી પાસે 30 તરીકે સ્ટોક કેટલો વધ્યો? તો 500 નંગ હતો એમાંથી 100 નંગ તો આપણે વેચી દીધા, તો 500 નંગમાં કેટલા નંગ વધ્યા? 400 નંગ, અને એનો ભાવ કેટલો છે? 2 રૂપિયા, અને આ 300 નંગ તો પૂરેપૂરા વેચી દીધા, તો કશું એનું વધશે નહીં। તો 30 તારીખે આપણી પાસે સ્ટોક 400 નંગ 2 રૂપિયાનો વધશે। તો આ પદ્ધતિ મિત્રો લીફો પદ્ધતિએ ગણતરી કરી, બરાબર। તો આપણી પાસે બે પદ્ધતિ, ફીફો અને લીફો। ત્રીજી પદ્ધતિ છે ભારી સરેરાશ, એનો આપણે આગળ પછી અભ્યાસ કરીશું, ત્યારે મિત્રો દાખલા જ્યારે ગણાવીશ ત્યારે સમજૂતી સમજશું, બરાબર। તો અત્યારે આપણી પાસે બે પદ્ધતિ હતી, એક ફીફો પદ્ધતિ અને એક લીફો પદ્ધતિ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણી પાસે સ્વાધ્યાયમાં જે દાખલા આપ્યા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। સૌ પ્રથમ મને અહીં આપ્યું છે વ્યવહારિક પ્રશ્નમાં પહેલો દાખલો, એક કંપનીએ કાચા માલની ખરીદી અને જાવક એટલે વેચાણ નીચે પ્રમાણે કરેલ છે, બરાબર। એની તારીખ આપી છે મિત્રો, ખરીદી જાવક એટલે વેચાણ આવું બધું આપ્યું છે, એના એકમો અને એકમ દીઠ કિંમત આપી છે। આપણે નીચે સૂચના આપી છે કે તમારે સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે, કઈ પદ્ધતિએ? ફીફો અને લીફો બંને પદ્ધતિ, બરાબર। પહેલા મિત્રો આપણે ફીફો પદ્ધતિએ આ દાખલો ગણીશું મિત્રો, ઓકે। વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આ દાખલાનું મેં કોષ્ટક તૈયાર કર્યું છે, હવે તમે જરા ધ્યાનથી સમજી લો કેવી રીતે તમારે આ પત્રક તૈયાર કરવાનું, સ્ટોક પત્રક, બરાબર। દાખલા નંબર એક, સ્ટોક પત્રક આપણે ફીફો મેથડ એટલે ફીફો પદ્ધતિએ દાખલો ગણીએ છીએ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, પહેલાં આવે પહેલાં જાય। સૌ પ્રથમ એક તારીખનું ખાનું બનાવવાનું છે મિત્રો, પછી ત્રણ ખાના, આવક જાવક અને આખર સ્ટોક। આવક છે એની જોડે એક ખાનું આવશે આવક ભરતિયા નંબર, એટલે જે માલ ખરીદી એનો બિલ નંબર અહીં લખવાનો, એમાં ત્રણ પેટાખાના જથ્થો એકમ દીઠ ભાવ અને જથ્થો અને ભાવનો ગુણાકાર કરી કુલ રકમનું ખાનું મળશે। આવી રીતે અહીંયા જાવકમાં જાવક ભરતિયા નંબર એટલે જે માલ આપણે વેચીએ એનો બિલ નંબર આપણે અહીં લખવાનો છે। આની જેમ અહીંયા પણ ત્રણ ખાના, જથ્થો ભાવ આ બેનો ગુણાકાર એટલે રકમ આપણને મળશે, અને છેલ્લે આખર સ્ટોક એમાં આ રીતે ત્રણ ખાના, જથ્થો ભાવ અને રકમ। તો વિદ્યાર્થી મિત્રો આ ફોર્મેટ તમારે કઈ રીતે બનાવવાનું છે તમને ખ્યાલ આવી ગયો? આપણે ત્રણે ત્રણ પદ્ધતિમાં આ રીતે આપણે એનો ફોર્મેટથી અભ્યાસ કરીશું મિત્રો, બરાબર। હવે તમે જરા વ્યવસ્થિત ધ્યાનથી સમજો મિત્રો, બુક પણ તમારી પાસે રાખજો એટલે વધારે સમજણ પડે। ખરીદી હશે તો આવકમાં લખશું, વેચાણ હશે જાવકમાં લખશું,
અને પછી જે માલ વધે આપણે આખર સ્ટોકમાં, બરાબર? તો જો મિત્રો, અહીંયા આપણી પાસે 1 માર્ચે ખરીદી 600 એકમ આપી છે અને એનો ભાવ છે 1.50. તો આપણે તારીખમાં લખીએ 1 માર્ચ એટલે 1/3 અને વર્ષ છે 2011. એનો બિલ નંબર આપણને આપ્યો નથી એટલે ડેશ. હવે એની ખરીદી મિત્રો આપણને 600 એકમો આપી છે એટલે જથ્થામાં લખીશું આપણે 600. એનો એકમ દીઠ કિંમત 1.50 આપણને આપી છે એટલે એનો 1 એકમનો ભાવ. આ 1 એકમનો ભાવ છે, આ બંનેનો ગુણાકાર કરશું એટલે કુલ રકમ આપણને મળશે 1590 રૂપિયા, બરાબર? હવે 1 તારીખે તમે કોઈ માલ વેચ્યો નથી એટલે જાવકમાં આપણે ડેશ કરી દેવાનું 3 ખાનામાં, બરાબર? તો આપણે આખર સ્ટોક કેટલો, તો આ એકમ ખરીદ્યા એમાંથી કંઈ વેચ્યું નથી એટલે આટલા એકમ પૂરેપૂરા આપણી પાસે વધ્યા હશે. તો 600 એકમ આની આ જ વસ્તુ લખવાની 1.50 અને આ બેનો ગુણાકાર આપણે તૈયાર કર્યો છે 900, બરાબર? જ્યારે તમે માલની ખરીદી કરી હોય ત્યારે એ જથ્થો તમારી પાસે આખર સ્ટોકમાં લખી નાખવાનો, કારણ કે એ તારીખે કશું વેચાણ થયું નથી એટલે જેટલા ખરીદે એટલો જ માલ આપણો વધ્યો. હવે મિત્રો, તમને 4 માર્ચે ફરી વાર ખરીદી આપી છે 1209 અને 2 રૂપિયાનો ભાવ છે. તો અહીંયા આપણે 4 તારીખ લખશું, એનો બિલ નંબર નથી એટલે ડેશ. એના એકમો છે આપણી પાસે 1200, એનો ભાવ છે 2 રૂપિયા. આ બેનો ગુણાકાર 1200 × 2 એટલે 12 × 2 = 24. હવે આ તરીકે કોઈ માલ વેચ્યો નથી એટલે જાવકમાં ડેશ. હવે મિત્રો, બહુ ધ્યાન રાખજો આખર સ્ટોક કેવી રીતે લખવાનો. જ્યારે પણ આપણે ખરીદી કરી હોય ત્યારે આગળનો જે સ્ટોક આપણી પાસે હોય નીચે લખવાનો અને આ ખરીદી એની નીચે એડ કરવાની. તો 4 તારીખે આપણી પાસે કેટલો સ્ટોક થયો, તો જૂનો જે સ્ટોક હતો એ અને વત્તા આ જે ખરીદી કરીએ, તો પહેલાં 600 જે છે એના એ લખવાના, 1.50 આ 900, અને હવે આ ખરીદી કરી નીચે એડ કરી દઈશું મિત્રો 1200, 2 અને 24, આખી રકમ એ નીચે દઉં. તો આનો અર્થ એ થયો કે તમારી પાસે 4 તારીખે 2 સ્ટોક થયા, જૂનો સ્ટોક આ હતો અને નવો સ્ટોક આ આવ્યો મિત્રો, બરાબર? હવે તમે જુઓ છો મિત્રો, 6 તારીખે જાવક એટલે વેચાણ આપણને આપ્યું છે. કેટલા એકમનું આપ્યું છે? 1000 એકમનું. હવે એનો ભાવ મિત્રો આપણને ના આપ્યો, આપણે જાતે સમજવાનું છે કેવી રીતે, બરાબર? તો 6 તારીખે તમારે 1000 નંગ વેચવાના છે મિત્રો, સમજો ધ્યાનથી. આ 6 તારીખ જાવક છે એટલે આવકમાં આપણે ડેશ લખી નાખવાનું. હવે મિત્રો, તમારે 1000 નંગ વેચવાના છે કુલ, બરાબર? એટલે હું અહીં સાઈડમાં સે સમજણ માટે 1000 નંગ કૌંસમાં લખું છું, જાવકમાં કુલ, બરાબર? હવે તમારી પાસે જે તારીખે તમે માલ વેચતા એની ઉપરની તારીખ છે એનો આખર સ્ટોક આ જોવાનું, બીજું કશું નહીં જોવાનું મિત્રો. આમ આ જથ્થો છે આમાંથી 1000 નંગ આપવાના છે. તો તમે 600 નંગમાંથી આપશો કે 1200 નંગમાંથી, તો આપણે પદ્ધતિ જોવાની, કઈ છે? ફીફો, એટલે પહેલાં આવે એ પહેલાં જાય. તો આ 2 સ્ટોક છે એમાં પહેલાં કયો સ્ટોક આપણે ખરીદ્યો હતો? તો 600 એકમો ખરીદ્યા હતા, તો આમાંથી તમારે પહેલાં 600 નંગ આપી દેવાના છે મિત્રો. એનો ભાવ કયો હતો? 1.50 અને આ બેનો ગુણાકાર 900, બરાબર? હવે તમારે તો કુલ 1000 નંગ આપવાના હતા મિત્રો, તો અહીંથી તમે 600 નંગ આપી દીધા, તો હજી તમારે 1000 માંથી 600 નંગ જ આપ્યા, તો હજી કેટલા નંગ આપવાના બાકી રહ્યા? 400. તો આ સ્ટોક તો આપણે પૂરેપૂરો વેચી નાખ્યો, તો હવે આ 1200 નંગ વધ્યા એમાંથી બીજા 400 નંગ તમે આપશો. એનો ભાવ કેટલો હતો? 2. 400 × 2 એટલે 800 રૂપિયા. તો આ રીતે તમે 1000 નંગ વેચ્યા. હવે મિત્રો, આ 6 તારીખે તમારી પાસે સ્ટોક કેટલો વધ્યો? તો અહીં ઉપર જ જોવાનો આખા સ્ટોકમાં. આ 600 નંગ તો પૂરેપૂરા વેચી જાય એટલે આ નંગ પતી ગયા એટલે આનું કશું લખવાનું નહીં, તો એની જગ્યાએ આપણે ડેશ કરી નાખીએ. આ 1200 નંગ હતા એમાંથી 400 નંગ તમે વેચ્યા, તો 1200 માંથી 400 વેચ્યા, કેટલા વધ્યા? 800 નંગ. એનો ભાવ કેટલો હતો? 2 રૂપિયા. 800 × 2 એટલે 1600 રૂપિયા, બરાબર મિત્રો? તો તમારી પાસે 6 તારીખે આટલો સ્ટોક વધ્યો મિત્રો. ક્લિયર અહીં સુધી? હવે મિત્રો, આગળ આપણે જોઈએ. 6 તારીખ પછી 10 માર્ચ આપી છે. શું છે? ખરીદી કેટલા નંગની? 1400 નંગની, અને એનો ભાવ છે 2 રૂપિયા. ખરીદી છે એટલે આપણે આવકમાં લખશું 10 તારીખ
1409 છે, જથ્થામાં આવશે 1400 એકમો, એનો ભાવ છે 2 રૂપિયા. મિત્રો 1400 × 2 એટલે 28 આબેનો ગુણાકાર, બરાબર. હવે 10મી તારીખે તમે કોઈ નંગ વેચ્યા નથી એટલે જાવકમાં મિત્રો ડેશ કરી દેવાનું. હવે આખર સ્ટોક લખી ત્યાં શું કરવાનું, તો 10મી તારીખની ઉપર કઈ તારીખ છે, 6ઠ્ઠી તારીખ છે આપણી પાસે, એનો આ સ્ટોક જોવાનો. ઉપરના બધા સ્ટોક નહીં જોવાના, જે તરીકે ખરીદી કરી અને ઉપરનો જે સ્ટોક હોય એ સ્ટોક પહેલાં નીચે લખવાનો. તારી પાસે અહીં 800 નંગ છે, આ તો ડેશ છે એટલે લખવાની જરૂર નથી મિત્રો, 2 અને 1600 એના એ, બરાબર. ઉપરનો સ્ટોક નીચે ઉતારવાનો અને આ જે ખરીદી કરી એ નીચે તમારે એડ કરી દેવાની. તો 1400 અહીં નીચે અલગથી લખી નાખવાના, 2 રૂપિયાનો ભાવ છે અને 2800ની રકમ હતી. ઓકે ફ્રેન્ડ્સ, 10મી તારીખ પતી ગઈ આપણી પાસે. હવે 15મી તારીખ છે મિત્રો, એમાં જાવક છે. કેટલા નંગની? 1600 નંગની. જાવક હોય એટલે આપણે ભાવ ના આપ્યો, ખાલી આવકનો જ ભાવ આપ્યો મિત્રો, બરાબર. એ જાવકનો ભાવ આપણે જાતે લેવાનો છે. કેવી રીતે સમજી ફરીવાર, 15મી માર્ચે તમારે 1600 નંગની જાવક છે, 1600 નંગ વેચવાના છે. સમજો મિત્રો, 15મી તારીખ આપણી પાસે જાવક છે, લાવકમાં ડેશ કરી નાખવાનું. એનો બિલ નંબર પણ આપણને નથી, ડેશ. હવે મિત્રો તમારે કેટલા નંગ વેચવાના છે, 1600 નંગ, બરાબર ને. તો મિત્રો અહીં પેન્સિલથી હું ઝીણ અક્ષરે 1600 નંગ લખી નાખું એટલે આપણને ખ્યાલ આવે કે આપણે કુલ 1600 નંગ આપવાના છે. જાવકમાં જ્યારે આપવાનો હોય ત્યારે એની ઉપરની તારીખનો સ્ટોક આ જોવાનો, બધા સ્ટોક નહીં જોવાના મિત્રો. આ 15મી તારીખ છે, તેની ઉપર કઈ તારીખ? 10. તો 10મી તારીખનો આ સ્ટોકમાંથી તમારે 1600 નંગ આપવાના છે. હવે આવી પાસે 2 સ્ટોક છે, 800 નંગનો છે અને 1400 નંગનો. તો આ 2માંથી પહેલાં કયો આપશું? તો આપણી પદ્ધતિ કઈ છે મિત્રો? ફીફો, એટલે ફર્સ્ટ, જે પહેલાં હોય એ પહેલાં જાય, એટલે આ નંગ પહેલાં આપવાના. પહેલાં અહીંથી આપણે 800 નંગ આપીશું. એનો 2 રૂપિયા ભાવ હતો, 800 × 2 એટલે 1600. મિત્રો મારે કુલ 1600 નંગ આપવાના છે, એમ 800 નંગ તો મેં આપી દીધા અહીંથી, એટલે આ માલ પતી ગયો. હવે 1400 નંગ છે, એમાંથી મારે બીજા 800 આપવાના બાકી રહ્યા. તો 800 અહીંથી, એનો ભાવ 2 હતો એટલે અહીં 2 × 8 = 16 એટલે એનો ગુણાકાર 1600. તો મારે 1600 નંગ આપવાના હતા, તો 800 અને 800 1600 થઈ ગયા. અહીંથી 800 આપ્યા અને બાકી 800 જે આપવાના રહ્યા એ અહીંથી આપ્યા મિત્રો, બરાબર, નીચેથી. તો આ 800 નંગ પૂરે વપરાઈ ગયા એટલે અહીંયા ડેશ આવશે. આ જે 400 નંગ છે એમાંથી આપણે 800 નંગ વેચી નાખ્યા. કેટલા નંગ વધ્યા મિત્રો આપણી પાસે? 600 નંગ. એનો 2 રૂપિયા ભાવ, 600 × 2 એટલે 6 × 2 = 1200, બરાબર. તો મિત્રો ખ્યાલ આવી ગયો તમને, 15મી તારીખે આપણી પાસે આ સ્ટોક વધ્યો કેવી રીતે, કેવી રીતે આપણે જાવક કરી. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો 20મી માર્ચે ખરીદી છે 600 નંગની અને 2.5 રૂપિયાનો ભાવ છે, બરાબર. 20મી તારીખ, આવક ભરતીય નંબર નથી આપ્યો એટલે ડેશ. 20મી તારીખની ખરીદી છે 600 નંગની, એનો ભાવ છે 2.5 રૂપિયા, 2.50 રૂપિયા, 600 × 2.50 = 2550 એટલે 1500 આવશે મિત્રો, બરાબર. ખરીદી આવે મિત્રો એટલે જાવકમાં આપણે ડેશ કરી નાખવાનું છે. અને આખર સ્ટોકમાં તમને યાદ રહી ગયું હશે મિત્રો કેવી રીતે લખવાનું, તો ઉપરનો જે સ્ટોક હોય એ નીચે લખવાનો પહેલાં અને પછી જે ખરીદી છે એની નીચે એડ કરી દેવાની. તો 600, આ 2 રૂપિયાનો ભાવ હતો અને 1200 રૂપિયા જે રકમ હતી એ પહેલાં ઉપરની તારીખનો સ્ટોક જ્યારે આપણે માલ ખરીદી હોય ત્યારે ઉપરનો સ્ટોક નીચે પહેલાં ઉતારવાનો અને પછી ખરીદી જે કરી છે એની નીચે લખવાની. તો આ જે આખું છે એ નીચે લખવાનું આખર, 600 × 2 રૂપિયા ભાવ ને આ 2નો ગુણાકાર 1500 હતો. તો આનો થઈ તો 20મી તારીખે આપણી પાસે આ 2 સ્ટોક છે, એક જૂનો સ્ટોક 600 જે 2 રૂપિયાનો ભાવ હતો અને નવી ખરીદી 600 નંગની કરી એ 2.5 રૂપિયાના ભાવ વાળી હતી એ, બરાબર. તો આવી રીતે મિત્રો તમારે સ્ટોકની ગણતરી કરવાની છે, બરાબર. હવે આગળ જોઈએ રકમ મિત્રો. 23 માર્ચે જાવક આપણને આપી છે 200 નંગ મિત્રો, બરાબર. તો 23મી તારીખ છે, જાવક એનો બિલ નંબર નથી એટલે ડેશ. હવે 200 નંગ આપણે આપવાના છે મિત્રો, બરાબર. તો હું પેન્સિલથી લખી નાખું છું મિત્રો 200 નંગ, બરાબર. સમજણ માટે તમારે 200 નંગ એવું લખવું જરૂરી નથી, બરાબર. હવે મિત્રો
23મી તારીખે 200 નંગ વેચવાના છે. શેમાંથી વેચવાના? આપણી પાસે જે સ્ટોક હોય એમાંથી વેચવાના મિત્રો. તો જ્યારે પણ તમે જાવક આવે ત્યારે ઉપરની તારીખનો આ સ્ટોક જોવાનો મિત્રો. એમાં પહેલાં જથ્થો જોવાનો. આ બે જથ્થામાં એકમો છે, 600 એકમ છે, નીચે 600. આ બેમાંથી શેમાંથી આપવાના? તો આપણી પદ્ધતિનું નામ છે મિત્રો, યાદ હશે તમને, ફીફો, એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે માલ પહેલાં આવે એ પહેલાં જાય. તો આ બેમાંથી પહેલાં કયો હતો? આ 600 નંગ હતા. તો આમાંથી તમારે 200 નંગ આપવાના છે. અને એનો ભાવ કયો હતો? 2 રૂપિયા. 200 × 2 એટલે 400 રૂપિયા, બરાબર. હવે મિત્રો તમારી પાસે કેટલો સ્ટોક વધ્યો? તો આ જે સ્ટોક હતો એમાંથી અહીં શું વધ્યું? તો જે 600 નંગ હતા એમાંથી તમે 200 નંગ તો આપી દીધા મિત્રો. તો આમાં કેટલા નંગ વધ્યા? 400 નંગ. એનો ભાવ કેટલો હતો? 2. તો 2 × 400 એટલે 800. અને આ 600 નંગમાંથી કશું તમે વેચ્યું નથી, એટલે 600 નંગ એના એનો 2.5 રૂપિયા જે ભાવ હતો એ પણ એનો એ, અને એની રકમ 1500. એમાંથી કશું આપ્યું નથી, એટલે આખી રકમ એની એ જ અહીં આખા સ્ટોકમાં આવશે મિત્રો. ક્લિયર ફ્રેન્ડ્સ અહીં સુધી? તો આ દાખલાની અંદર 23 તારીખ સુધી આપણને આવક અને જાવકના વ્યવહારો આપ્યા હતા, બરાબર. બીજી કોઈ વ્યવહાર આપ્યા નથી. એટલે મિત્રો અહીંથી આપણે ખાતું બંધ કરશું, બરાબર. હવે મિત્રો કેવી રીતે આનો સરવાળો કરવાનો છે એ બધું આપણે જરા વ્યવસ્થિત ધ્યાનથી સમજશું મિત્રો, બરાબર. જો ફ્રેન્ડ્સ, પહેલા મિત્રો આપણે આવકમાં જે જથ્થો છે એનો સરવાળો કરવાનો છે, અને જે રકમ છે એનો સરવાળો કરવાનો છે. આ ભાવના ખાનાનો સરવાળો પણ ક્યાંય કરવાનો નથી મિત્રો, બરાબર, ધ્યાન રાખજો. તો આપણે આનો સરવાળો કરીએ. 12 × 6 = 1800, 14 × 6 = 20, 2000, બરાબર. એટલે 3800 આ જથ્થાનો સરવાળો થયો. એટલે અહીં લખશું 3800, બરાબર. આ ભાવના ખાનાનો સરવાળો કરવાનો નથી, રકમનો સરવાળો કરશું મિત્રો. આપણી પાસે છે 900 + 2400 + 2800 + 1500, એટલે 7600. તો રકમનો સરવાળો મિત્રો આપણી પાસે 7600. ઓકે, ચલો. હવે મિત્રો એ રીતે આપણે અહીંયા જાવકનો સરવાળો કરશું, બરાબર. 1000, 1600 અને 200, બરાબર. 1 × 2 = 26 અને 28. તો આ જાવકનો આખો સરવાળો મિત્રો 2800 એકમ. ભાવનો ખાનાનો સરવાળો ક્યાંય કરવાનો નથી મિત્રો, બરાબર. તો આનો સરવાળો આપણે 2800 કર્યો. હવે જાવકમાં રકમના ખાનાનો સરવાળો કરીએ મિત્રો. તો 900 અને 800 એટલે 1700. પછી આ 16 × 16 = 3200 અને આવા 400, બરાબર મિત્રો, એટલે 5300. તો આ રકમનો સરવાળો આપણી પાસે 5300, બરાબર. જો મિત્રો આ આવક છે એના જથ્થાનો સરવાળો 1લી તારીખથી 6લી તારીખ સુધી કુલ કરવાનો, અહીં બરાબર 3800 આવ્યો. પછી આવકમાં રકમનો સરવાળો 1લેથી 6લે સુધીનો આ જે કુલ સરવાળો 7600 આવ્યો, બરાબર. જાવકનો સરવાળો એ જ રીતે આ જે જાવક છે એમાં જથ્થાનો સરવાળો અહીંથી આ છેક સુધી બધો કુલ 2800 આવ્યો. આ રકમનું ખાનું છે એનો આ સરવાળો અહીંથી અહીં સુધી કુલ 5300 આવે, બરાબર. હવે આખર સ્ટોકમાં બહુ જ ધ્યાનથી સમજો મિત્રો, ભૂલ ના થાય. આખર સ્ટોકનું જે ખાનું છે એમાં બધો સરવાળો નથી કરવાનો મિત્રો. તમારી છેલ્લી તારીખ કઈ હતી? 23 તારીખ. તો 23 તારીખનો જ સરવાળો ધ્યાનમાં લેવાનો છે. 23 તારીખમાં આપણી પાસે ખાલી આટલી જ વસ્તુ છે મિત્રો, બરાબર, ધ્યાનથી સમજો. તો એનો ખાલી જથ્થાનો સરવાળો 600 અને 400 કેટલો? 1000. અને રકમનો સરવાળો 1500 અને 800 = 2300, બરાબર. હવે આ દાખલો તમારો ટેલી થઈ જશે મિત્રો. કેવી રીતે? જો આ જથ્થાનું ખાનું છે મિત્રો, બરાબર. આવક, આ જાવકનો જથ્થો અને આ આખા સ્ટોકનો જથ્થો. તો કુલ 3800 એકમોની આપણી આવક હતી, એમાંથી 2800 એકમોની જાવક થઈ. 38માંથી 2800 જાય મિત્રો, એટલે કેટલા નંગ વધે? 1000. તો આખા સ્ટોકમાં 1000 એકમો આપણો જવાબ ટેલી થઈ ગયો. હવે આ રકમનો સરવાળો કરીએ મિત્રો, બરાબર.
અહીંયા આવકની કુલ રકમ છે, આ જાવકની કુલ રકમ છે અને આ ખર્ચની કુલ રકમ છે. આ 3600 રૂપિયાની આવક થઈ, 3600 રૂપિયાનો માલ આપણે ખરીદ્યો મિત્રો, બરાબર. એમાંય 5300 રૂપિયાનો માલ આપણે વેચ્યો કુલ. તો 3600માંથી આ 5300 તમે બાદ કરી નાખો એટલે 2300 રૂપિયા વધ્યા બેની બાદ બાકી, તો આપણી પાસે આખર સ્ટોકમાં 2300 રૂપિયા આવી ગયા મિત્રો, બરાબર. તો આ રીતે આખો દાખલો તમારે વ્યવસ્થિત કમ્પ્લીટ કરવાનો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, તો આ દાખલામાં તમને સમજણ પડી હશે. આ દાખલો મિત્રો એકવાર તમે વ્યવસ્થિત સમજી લેજો અને બુકમાં જે આપ્યું છે એ પ્રમાણે તમે ગણજો. આ રીતના બીજા જે દાખલાઓ આપણને વિદ્યાર્થી મિત્રો આપ્યા હોય છે એ બીજા દાખલા પણ આ જ રીતે ગણવા તમે પ્રયત્ન કરશો, તમને આવડશે જ મિત્રો 100%. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.